નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક. સમાચારોની કરીએ શરૂઆત. આ પહેલા વાત મુખ્ય સમાચારોની. અમદાવાદના સિંધુ ભવન રોડ પર ફરી નબીરાઓએ મચાવ્યો આતંક. પૂરપાટ ઝડપે આવતી મોંઘી દાટ કારે બે ગાડીને લીધી અડફેટે. રિશિત પટેલ નામના નબીરાની ધરપકડ. પોલીસે કાર્યવાહીના ફૂંક્યા બણગા. ગીર સોમનાથથી કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને મળી જાનથી મારી નાખવાની ધમકી. ધારાસભ્યએ પત્ર લખી સાંસદ રાજેન્દ્ર ચુડાસમા પર લગાવ્યા ગંભીર આરોપ. આમ આદમી પાર્ટી છોડિયાના બીજા જ દિવસે નિખિલ સવાણીના કેસરિયા. પાટીલે ખેસ પહેરાવી કર્યું સ્વાગત. આપમાં હજુ નવા જૂનીના એંધાણ. મહારાષ્ટ્રના માલેગાંવમાં થિયેટરમાં ફોડાયા ફટાકડા. સલમાનની ફિલ્મ રિલીઝ થતા ચાહકોનો સિનેમા ઘરમાં ત્રાસ. પોલીસે બે યુવકની કરી અટકાયત. ઇઝરાયેલી સુરક્ષા દળોએ ગાઝાની અલ શિફા હોસ્પિટલને ઘેરી. હોસ્પિટલ ઘેરાતા વીજળી, પાણી અને ઇન્ટરનેટની હાલત ખરાબ. હોસ્પિટલમાં હજારો લોકોનો છે આશરો. કેટલાકની ચાલી રહી છે સારવાર. સમાચારોમાં સૌ પ્રથમ વાત અકસ્માતની, એ પણ અમદાવાદના સિંધુ ભવન માર્ગ પર. અમદાવાદમાં તથ્ય કાંડ થયો હતો. ઇસ્કોન બ્રિજ પાસે અકસ્માત થયો હતો. 9 પણ વધુ લોકોના મૃત્યુ થયા હતા. સિંધુ ભવન માર્ગ પર આ પ્રકારે અકસ્માત અવારનવાર થતા રહે છે. ત્યારે શું છે અકસ્માતમાં ખાસ અને કઈ રીતે થયો અકસ્માત, જોઈશું આ રિપોર્ટમાં. ફૂલ સ્પીડમાં કાર રેસિંગના દ્રશ્યો તમે ફિલ્મોમાં જોયા હશે અથવા તો રેસિંગ ટ્રેકમાં. અમદાવાદમાં રેસિંગ ટ્રેક ભલે ન હોય પણ રેસિંગ તો થાય છે સાહેબ. અને રેસિંગ પણ એવું કે હજારો લોકોના જીવ જોખમમાં મુકાય છે. વાત છે અમદાવાદના સિંધુ ભવન રોડની. આમ તો આ રોડ ત્યાં થતા કારનાઓના કારણે બદનામ છે. પહેલાં તથ્ય જેવા બગડેલા બાપની ઓલાદે કાંડ કર્યા અને હવે બીજા કેટલાક નબીરાઓ પોતાના બાપનો રોડ સમજી ધમપચાડા કરતા ઝડપાયા. પહેલા તમને એક સીસીટીવી દેખાડીએ અને પછી તમને આખી ઘટના સમજાવીએ. જો તમે આ કાંડ યુપી, બિહાર કે રાજધાની દિલ્હીનો નહીં પણ આપણા અમદાવાદનો છે. અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર મોડી રાત્રે બે નબીરાઓ મોંઘી ડાક ગાડીઓ સાથે રેસિંગ કરતા હોવાની ચર્ચાઓ છે. રેસિંગ કરી પોતાના બાપના રૂપિયાનો દમ દેખાડવાની લાઈમાં રોડ ઉપર અવરજવર કરતા લોકોના જીવ તો તાળવે જ ચોંટી ગયા હશે. એક તરફ આખું ગુજરાત દિવાળીની મસ્તીમાં મગ્ન હતું, ચોતરફ ફટાકડા ફૂટી રહ્યા હતા. તેવામાં બે નબીરાઓ સિંધુ ભવનને માથે લઈ રહ્યા હોવાની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલવા લાગી. આરોપ છે કે ભાવેશ ચોકસી જ્યારે પોતાની કાર લઈને નીકળ્યા ત્યારે રીતિશ પટેલ નામનો વ્યક્તિ મોંઘી ડાટ મર્સિડીઝ કાર લઈને પૂરપાટ ઝડપે નીકળ્યો અને ભાવેશ ચોકસીની કારને અડફેટે લીધી. જ્યારે આખો મામલો સામે આવ્યો તો ચર્ચા એ વાતની પણ થવા લાગી કે રિશિત અને અન્ય એક ધનિક બાપનો દીકરો સિંધુ ભવન રોડને પોતાના બાપનો રોડ સમજીને રેસિંગ કરી રહ્યા હતા. રેસિંગમાં અવ્વલ નંબરે આવવાની લાઈમાં રીતિશ પટેલે ચોકસીને અડફેટે લીધા. જો અને તોની સ્થિતિમાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસે કાર્યવાહી શરૂ કરી. આ મામલે જ્યારે મીડિયાએ પોલીસની પકડમાં રહેલા રિશિત પટેલને સવાલો કર્યા તો રિશિત પટેલની જીપના ગોટા વળી ગયા. રિશિત પટેલ પોતાના બચાવમાં બાંગા મારવા લાગ્યો. શું કહી રહ્યો છે રિશિત પટેલ, આવો સાંભળીએ. અને એમનું રાઈટ સાઈડ ટર્ન મારું અને મારું એ જ વખત એમને બાજુમાંથી નીકળવું અને એમને શોર્ટ બ્રેક મારવી અને ગાડીને થોડુંક અડવું, એટલે થોડુંક વધારે અડી ગયું એવું એક રીતના. પણ એમને અચાનકથી રાઈટ મારવી ગાડી અને શોર્ટ બ્રેક મારવી અને મારી ગાડી પાછળથી અડવી. બિલકુલ નહીં સર. રાઈટ મારી અને શોર્ટ બ્રેક મારી અને એમને પાછળ
સર તમારા ફેમિલી સાથે જો તમે નીકળ્યા હોય તો એક્સિડન્ટ થાય તો સામે વાળી વ્યક્તિ ત્યાં આગળ ઉભા રહે, તમે કેમ ના ઉભા? ત્યાંના જે લોકો હું ત્યાં જ ઉભો હતો, હું ત્યાં જ ઉભો હતો કારણ કે મારી ગાડી થોડુંક ટક્કર લાગી હતી એટલે 100 મીટર થોડીક આગળ જઈ ત્યાં તમારા માણસો આવ્યા જેના ગુરુબંધા જોડે માથાકૂટ કરી. બસ હું એક ફ્રેન્ડ હતો, બીજા કોઈ નતો. પોલીસે આ મામલે કાર્યવાહી તો શરૂ કરી છે, પણ હકીકત સામે ક્યારે આવશે તે જોવાનું રહ્યું. પોલીસ આ સમગ્ર મામલે શું સ્પષ્ટીકરણ આપી રહી છે, આવો સાંભળીએ. આજે વહેલી સવારે 3 વાગે ફરિયાદી ભાવેશભાઈ હસમુખભાઈ ચોકસી પોતાની હોન્ડાઈ વર્ના કાર લઈ પરિવાર સાથે ગાજરમાન 4 રસ્તા સિંધુ ભવન રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મર્સિડીઝ કારના ચાલક રિષિત મયુરભાઈ પટેલ એ પોતે કાર લઈ અને જતા હતા અને એમણે પાછળથી ટક્કર મારેલી કારને, એમની ફરિયાદીની કારને, જેના કારણે અકસ્માત થયો હતો. અને એના કારણે ફરિયાદીની કાર પણ ત્યાં ફરી જતા રોડ ઉપર પાછળથી આવતી બીજી જે સાહેબ છે એમની કારને પણ એક્સિડન્ટ થયો. આમાં મેસેજ મળતા કંટ્રોલ તરફથી અમારી ઇન્વેની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાં કાર ચાલક હાજર હતા જે આરોપી છે તે, તો એમને લઈને પોલીસ સ્ટેશન આવેલા અને એમને અટક કરીને કાર્યવાહી આગળ કરવામાં આવી. અત્યારે તો હાલ તો એવું કંઈ ધ્યાનમાં આવ્યું નથી, પણ તપાસમાં જે કંઈ નીકળશે એ જણાવવા. આ કોઈ પહેલી ઘટના નથી કે સિંધુ ભવન રોડ ઉપર નબીરાઓએ આતંક મચાવ્યો હોય. પહેલા સિંધુ ભવન રોડ ઉપર ડ્રગ્સ ડીલિંગનો આરોપ, ત્યારબાદ અકસ્માતોની વણઝાર અને વધુ એક ઘટના સાબિત કરે છે કે સિંધુ ભવન રોડ લુખાઓ અને નબીરાઓની અયાશીનું હબ બની ગયું છે. જ્યારે ઘટના બને ત્યારે પોલીસ પેટ્રોલિંગનો ઢોંગ કરે છે અને 8-10 દિવસ બાદ સ્થિતિ જેસે થી. સિંધુ ભવન પર વારંવાર થતી ઘટનાઓના અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું સિંધુ ભવન રોડ નબીરાઓની અયાશીનો અડ્ડો છે? શું સિંધુ ભવન રોડ નબીરાઓ માટે રેસિંગ ટ્રેક છે? શું પોલીસ બીજા તથ્યકાંડની રાહ જોઈ રહી છે? પોલીસ સિંધુ ભવન રોડ ઉપર પેટ્રોલિંગ કેમ નથી કરતી? અકસ્માત થયા પછી પોલીસે શું એક્શન લીધા? ક્યાં સુધી પોલીસ કાર્યવાહીના દેખાડા કરતું રહેશે? શું સિંધુ ભવન રોડ સામાન્ય લોકો માટે સુરક્ષિત રહેશે? સવાલો અનેક છે, પણ સવાલોના જવાબ પોલીસની કડક કાર્યવાહી બાદ જ મળશે. સવાલોના જવાબ તો ત્યારે જ મળશે જ્યારે સિંધુ ભવન રોડ ઉપર પોલીસ સામાન્ય લોકોને સુરક્ષા પૂરી પાડશે. સવાલોના જવાબ તો ત્યારે જ મળશે જ્યારે સ્થાનિક તંત્ર એવી દાખલારૂપી કાર્યવાહી કરશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા નિખિલ સવાણીએ આમ આદમી પાર્ટી છોડી તેના 24 કલાકની અંદર ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે. નિખિલ સવાણી પાસના આગેવાન હતા, કન્વીનર હતા, ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાણા, ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને હવે તમામ વસ્તુ દૂર કરતા પોતાના મિત્ર હાર્દિક પટેલની જેમ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. આજ પંક્તિઓને યાદ કરીને કદાચ નિખિલ સવાણી ઉછલકૂદ કરી રહ્યા છે અને એક બાદ એક પાર્ટીઓ ઝડપથી બદલી રહ્યા છે. એકવાર ફરી ભાજપની વોશિંગ મશીનમાં નિખિલ સવાણી સુપર ક્લીન થવા પહોંચી ગયા છે. કદાચ હાર્દિક પટેલની આવી જ અસર થઈ હશે તેમને એવું લાગી રહ્યું છે. હાર્દિક પટેલના રાઈટ હેન્ડ નિખિલ સવાણી કહેવામાં આવી રહ્યા છે. એવામાં કદાચ નિખિલ સવાણી હાર્દિક પટેલથી ઇન્ફ્લુએન્સ થઈને એકવાર ફરી ભારતીય જનતા પાર્ટીમાં પહોંચ્યા હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. નિખિલ પહેલા ભાજપમાં જોડાયા, પછી કોંગ્રેસમાં ગયા, પછી આપ પાર્ટીમાં જોડાયા અને હવે પગ ફેરા કરીને ફરીથી તે જ્યાં હતા ત્યાં પાછા આવીને ઊભા રહી ગયા છે, એટલે કે ફરી ભાજપમાં આવી ગયા છે. તમે એ ગીત તો સાંભળ્યું જ હશે, મુસાફિર હું યારો ન ઘર હૈ ન ઠિકાના, એટલે કદાચ કહેવાય છે ને કે રાત થોડીને વેશ જાજા. ખેર, બિલાડી પણ 7 ઘર બદલે અને નિખિલ સવાણી પણ કદાચ આ કહેવતને અનુસરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. નિખિલ સવાણી 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને તે સમયે તેમણે ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું, જે પાટીદારોનો સાથ આપશે તેમાં તેઓ જોડાશે. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા, જેમાં કોંગ્રેસે તેમને ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખનો પદ આપ્યો હતો. તેમનું ગજગ્રાત હતા, તેમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ખુદ કોંગ્રેસ સાથે છેડો પાડ્યો તે વખતે તેમણે તેવું કહ્યું હતું. બાદમાં તેઓ ઝાડુના સહારે ગયા અને પછી ફરી ભાજપમાં ઘર વાપસી કરી લીધી છે. નિખિલ સવાણીની ફ્લેશબેક જર્નીમાં જઈએ અને સાંભળીએ તેમના કહેલા શબ્દો તે સમયના. જે રીતે કોંગ્રેસની અંદર કોંગ્રેસના નેતાઓ ગ્રુપ રિઝમનો અસંખ્ય નેતાઓ ઘણા બધા ગુજરાતના એવા નેતાઓ છે કે ગ્રુપ રિઝમનો ભોગ બને છે, એવું હું પણ ભૂતકાળની અંદર ગ્રુપ રિઝમનો અને એકબીજાના ટાટિયા ખેંચવાનો હું ભોગ બન્યો હતો. એના હિસાબે મેં પાર્ટી પણ છોડી હતી અને વિધિવત આપને એમની વાત પણ કરી. ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજ સાથે એક વોટ બેંકની રાજનીતિ કરવા માંગે છે. વોટ બેંકની રાજનીતિ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ગુજરાતની અંદર છે એ કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી સમગ્ર પાટીદાર સમાજને આજે ખરીદવા માટે નીકળી છે. ત્યારે હું નિખિલ સવાણી ભારતીય જનતા પાર્ટીમાંથી હું રાજીનામું આપું છું. આ સમાજ મારા પર પણ એક પૈસા લેવાના પૈસાથી ખરીદવાના એક આરોપ લાગે અને હું વેચાણો છું એવું મારા સમાજમાં મારી ઇફેક્ટ પડે એવું નથી ઈચ્છતો. હું પહેલા પણ હાર્દિક પટેલની સાથે હતો અને હાલમાં પણ હું હાર્દિક પટેલની સાથે છું. આજ ભારતીય જનતા પાર્ટીએ આજે પાટીદાર સમાજને પૈસાના જોરથી આજે ખરીદવા માટે નીકળે છે. બહુ દુઃખની લાગણી સાથે મને કહેવું પડે છે. ચૂંટણી આવી છે એટલે આ ભારતીય જનતા પાર્ટીને પાટીદારો યાદ આવે. અત્યાર સુધી ક્યાં હતા? કેમ અત્યાર સુધી કોઈ જાતના સ્ટેટમેન્ટ અને કોઈ જાતની વિધિવત નહીં? ભૂતકાળની અંદર ઘણી બધી મીટિંગો સરકાર જોડે કરી ચૂક્યા છે, કેમ કોઈ હકારાત્મક નિર્ણય નહીં? ચૂંટણી આવી એટલે કેમ તરત જ હકારાત્મક નિર્ણય? આ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર આ પાટીદારોની વોટ બેંક છે એ પૈસાના જોરે અને લાલચ આપી એક લોલીપોપ આપી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આજ પાટીદારોને ખરીદવા માટે નીકળી છે. સમાજના હિત માટે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટી આગળ આવશે તેમની સાથે રહેશું અને જે કોઈ પાર્ટી સમાજના હિતને કદાચ કોઈ પણ પાર્ટી હોય સમાજના હિતની વાત કરશે તેમની જોડે રહેશું. નિખિલ સવાણી ન તો મોટા નેતા છે ન એવી છબી ધરાવે છે, છતાં પાટીલને કેમ નિખિલ સવાણીની જરૂર પડી એ તો સમય જ બતાવશે. પરંતુ બીજેપીની વોશિંગ મશીનમાં જઈને ફરી સ્વચ્છ એકદમ નીટ એન્ડ ક્લીન નિખિલ સવાણી હવે થઈ જશે તેવું લાગી રહ્યું છે. અમે હંમેશા કહેતા હોઈએ છીએ કે રાજનીતિ મેં કોઈ નહીં હૈ સગા, યે બાત અક્સર સચ્ચી લગતી હૈ. હવે જ્યારે વ્યક્તિગત સ્ટેન્ડ અને એજન્ડા ખુદ નિખિલ સવાણીનું ક્લિયર ન હોય તો શું એક કાર્યકર્તાની ભૂમિકામાં પણ વફાદાર રહેશે કે કેમ એ અત્યારે સૌથી મોટો સવાલ છે. સામાન્ય રીતે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપે છે ત્યારે બીજી વ્યક્તિ પોલીસ સ્ટેશન કાયદાનો સહારો લે છે અથવા પોતાના સ્થાનિક ધારાસભ્યોનો સંપર્ક પણ કરે છે. પરંતુ ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે એ વાત હું આપને કહું તો આપ સાચી માનશો? વાત સાચી છે. કોંગ્રેસના ગીર સોમનાથથી ધારાસભ્ય વિમલ ચુડાસમાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. વિમલ ચુડાસમાએ આ આરોપ સાંસદ રાજેશ ચુડાસમા પર લગાવ્યો છે, પોતે પત્ર પણ લખ્યો છે અને આક્રોશ પણ ઠાલવ્યો છે. જોકે વાત એ પણ છે કે સાંસદ રાજેશ ચુડાસમાનું પણ એક આપઘાત કેસમાં સુસાઇડ નોટમાં નામ આવી ચૂક્યું છે, તેવી જ રીતે વિમલ ચુડાસમાનું પણ એક આપઘાત કેસમાં સુસાઇડ નોટમાં નામ આવી ચૂક્યું છે. ત્યારે શું છે આરોપ, શા માટે રાજેશ ચુડાસમા પર આરોપ લગાવવામાં આવ્યો, પત્ર લખવામાં આવ્યો, જોઈશું આ રિપોર્ટમાં. બે નેતાઓ વચ્ચે રાજકીય જંગની ક્ષમતા ચૂંટણી વચ્ચે સાબિત થાય છે. જનતા વોટ આપીને નક્કી કરે છે કે તેમના નેતા કોણ છે. તેનાથી જ સાબિત થાય છે કે કયા નેતા કેટલા શક્તિશાળી છે અને કોનામાં કેટલો દમ છે. આમ તો ખેંચમતાણી, બોલાબોલી, આક્ષેપ આરોપ ચૂંટણી પૂરતા જ હોય છે, પરંતુ બદલાતી રાજનીતિની સાથે વર્ચસ્વ અને પ્રતિષ્ઠાની પરિભાષા પણ બદલાઈ ગઈ છે. આરોપ અને આક્ષેપ વચ્ચે હવે ધાક ધમકી અને જીવના જોખમ સુધી પહોંચી ગઈ છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિને જાનથી મારી નાખવાની ધમકી મળે તો સુરક્ષિત કહેવાતા ગુજરાતની છાપ તો ખડાયા વગર રહી જ ના શકે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળતા
સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આવો સાંભળીએ વિમલ ચુડાસમાને કોણે ધમકી આપી છે. વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે પૂનમને દિવસે જે યોજનાઓ ચલાવું છું, જે સારા કામ કરું છું, લોકોને મદદરૂપ થાઉં છું એ વિષય ઉપર મેં પ્રવચન આપતો હતો ત્યારે ગોવિંદભાઈ રાઠોડે કીધું કે મને પણ વિમલભાઈ રાત્રે 2 વાગે મારી મમ્મી બીમાર પડ્યા ત્યારે મદદરૂપ થયા હતા અને મારી પ્રશંસા કરી. એના અનુલક્ષીને મોહન રામા ચુડાસમા 3 તારીખના રોજ એને એમને મોબાઈલ ઉપર ધમકી આપેલી અને મને ને મારા પરિવારને પણ ધમકી આપીને જેમ ફાયમ ગાળું, જે ગાળું આપણે સાંભળી ન શકાય એવી રીતે ગાળું આક્રમક અને જુનૂનપૂર્વક આપેલી. તેથી મેં પોલીસમાં ફરિયાદ કરેલી છે કે કાલ સવારે મને કે મારા પરિવારને ઉપર કંઈ પણ થાય કે અકસ્માત રીતે પણ કંઈ પણ થાય તો એને જિમ્મેદાર આ લોકો રહેશે. અને પોલીસને કીધેલું છે કે તટસ્થ રીતે આની ઉપર FIR કરી અને કાયદેસર કાર્યવાહી કરો અને કાર્યવાહી કરવામાં આવે, કારણ કે જો કાર્યવાહી કરવામાં નહીં આવે ને તો અમારી ઉપર જે કંઈ થશે એ જિમ્મેદાર અધિકારીની પણ જિમ્મેદારી રહેશે. ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સાંસદ રાજેશ ચુડાસમા સહિત 8 લોકો વિરુદ્ધ પોલીસમાં અરજી આપતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ અરજીમાં પોતાના જીવનો જોખમ હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે અરજીમાં લખ્યું છે કે સાહેબ ગઈ તારીખ 3/11/2023 આ કામના સાહેબ ગોવિંદભાઈ કરશનભાઈ રાઠોડે મને રૂબરૂ મળીને એમના ફોનમાંથી મારા ફોનમાં ઓડિયો મોકલીને સંભળાવેલ અને જણાવેલ કે મોહન રામ ચુડાસમા મને ફોન કરીને તમને જેમ ફાવે તેમ બીભત્સ ગાળો ભાંડી હતી, જે ગાળો હું આ ફરિયાદમાં વર્ણન કરવા તથા અક્ષરમાં લખી શકું તેમ નથી, જેમાં આ કામના સાહેબના મોબાઈલમાં મને બુંદી ગાળો આપીને ફોન ઉપર ધાપ ધમકી આપી ગુનો કરેલ છે. આજે આવા ખરાબ શબ્દોમાં બુંદી ગાળો આપી ધાક ધમકી આપી છે તો કાલે અથવા ભવિષ્યમાં મારા ઉપર અથવા મારા પરિવાર ઉપર ખૂની હુમલો કરી મારા તથા મારા પરિવારને જાનને પૂરું જોખમ છે. મેં 8 વ્યક્તિ ઉપર કરી મોહન રામા ચુડાસમા, જે રાજેશ ચુડાસમા જે સંસદ છે એમના કાકા થાય છે, એમના મોટા પપ્પા અને એમના ભાઈઓ જે હવા જે ઘણીવાર આ મંડળી રચીને અમારી ઉપર હુમલો કરી શકે છે અને અમારા જાન ઉપર મારા પરિવાર ઉપર જે પ્રમાણે રાજેશ ચુડાસમા માટે એમના કાકાજી ઉભે કર પ્રમાણે અમને ગાળો દીધી અને ગેરવર્તન કરે જે ગાળો ઉગ્રતાપૂર્વક અને ઝુંઝુનીપૂર્વક દીધી એ પ્રમાણે 8 લોકો અને વધારાના લોકો પણ મળી અને અમારી ઉપર એ હુમલો કરી શકે અને અમારા જાનનો જોખમ છે કે અકસ્માત રીતે પણ કંઈ બનાવ કરી શકે, તો તેના માટે મેં પોલીસને FIR કરી અને તેની ઉપર ગુનો દાખલ કરી અને એરેસ્ટ કરવામાં અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, કારણ કે જો નહીં કરવામાં આવે તો કંઈ જિમ્મેદાર છે એ જે અધિકારીઓની પણ રહેશે. વિમલભાઈ મુખ્યમંત્રી સહિતના જાણ કરી છે આ બાબતમાં શું કહેશો? મેં પત્ર PSIને લખેલું છે, નકલ રવાના મેં SP જુનાગઢ શ્રીને લખેલું છે, IG જુનાગઢ શ્રી જુનાગઢને લખેલું છે, DGP શ્રી ગાંધીનગર લખેલું છે, મને મુખ્યમંત્રીશ્રીને લખેલું છે અને મને ગૃહપ્રધાને પણ બધાને નકલ રવાના કરેલી છે. જો ગુજરાતમાં ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી મળતી હોય તો સામાન્ય નાગરિકનો તો શું, સલામત અને સુરક્ષિત ગણાતા ગુજરાતની આ પણ વાસ્તવિકતા છે કે સ્લોગન માત્ર સરકારી જ હોય છે. ધારાસભ્ય ભલે ગમે તે પક્ષના હોય, સરકારે આ મામલે તો ગંભીરતા રાખવી જ રહી. હાલ રૂકાશું એક બ્રેક માટે, આપ જોતા રહો ગુજરાત તક. નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે વાત કરવી છે રાહુલ ગાંધીની, વિપક્ષના આ નેતા કે જેમને એક સમયે લોકો પપ્પુ કહીને બોલાવતા હતા. તેમના જોક્સ ખૂબ જ વાયરલ થયા. આ તમામ વચ્ચે શું ફેરફાર આવ્યો? 2004ની સરખામણીમાં 2023 સુધીમાં રાહુલ ગાંધીએ પોતાને કેટલા બદલ્યા છે? તેમની બોલીમાં કેટલો ફેરફાર આવ્યો છે? જોઈશું આ વિડીયોમાં. માય એમ ઇઝ જસ્ટ ટુ સ્ટે ઇન અમેઠી. માય એમ ઇઝ ટુ
work in Amethi and look after the people here and have a relationship with them. मैं कांग्रेस का अमेठी का नॉमिनी हूँ, बस यही हूँ मैं. मतलब इससे बड़ा काम मैं नहीं कर रहा हूँ अभी. योर एनिमीज विल ऑलवेज हैव समथिंग टू से. जवाहरलाल नेहरूज एनिमीज हैड समथिंग टू से. इंदिरा गांधीज एनिमीज हैड समथिंग टू से. सोनिया गांधीज एनिमीज हैव समथिंग टू से. माय एनिमीज हैव समथिंग टू से. इन माय फैमिली वी आर नॉट टॉट टू वरी अबाउट व्हाट आवर एनिमीज टेल अस. वी आर टॉट टू वरी अबाउट व्हाट वी आर डूइंग. वी आर टॉट टू वरी अबाउट whether we are on the right track, and we are taught to worry about what the people think. We are not. So saying that, I actually fully expect my enemies and the Congress Party enemies to say what they want to say, and they're most welcome to say so. If your soul is pure, you don't need anything. I mean, you would be ready to walk alone, and I'm very confident that every single member of my family is ready to do that. I'm completely open to ideas, I'm completely open to suggestions, even from my enemies, no problem. But you're not going to get me off that path that I have decided is the path for me. No matter how much you insult me, no matter how much you criticize me, kill me, I don't care. हम हिंदुस्तान का जो मास है, जो 50, 60, 70, 80% हिंदुस्तान की जो आबादी है, उसकी हिस्सेदारी की बात कर रहे हैं. और वो हिस्सेदारी देकर ही हम रहेंगे. ये हमने निर्णय ले लिया है. आप देख लेना, जैसे मैंने कोविड के बारे में बोला था, चाइना के बारे में बोला था, मैं बोल रहा हूं कास्ट सेंसस होगा. और हिंदुस्तान के गरीबों की जो हिस्सेदारी बनती है वो उनको मिलेगी, और वो काम कांग्रेस करके दिखाएगी. ये है पहला सवाल जो कास्ट सेंसस से क्लियर हो जाएगा. इस देश में कितनी आबादी किसकी है, ओबीसी की कितनी है, दलितों की कितनी है, आदिवासियों की कितनी है, बाकी लोगों की कितनी है, पहला सवाल. दूसरा सवाल, देश का जो धन है, देश के जो एसेट्स हैं, क्या वो इन लोगों के हाथ में भी हैं या नहीं. देश के एसेट्स में ओबीसी की कितनी हिस्सेदारी है, दलितों की कितनी हिस्सेदारी है, आदिवासियों की कितनी हिस्सेदारी है, देश के इंस्टीट्यूशंस में आदिवासी कितने, ओबीसी कितने, दलित कितने. मैं आपसे पूछ लेता हूं, इस कमरे में दलित कितने हैं. देखिए ये मजा, देखिए इस कमरे में ओबीसी कितने हैं, हाथ उठा के दिखा दीजिए, देखिए मजा. नहीं, वो आप कैमरा मैन है भैया, आपकी बात नहीं कर रहा हूं मैं, इनकी बात कर रहा हूं. तो ये सवाल है, हिंदुस्तान के इंस्टीट्यूशंस में ओबीसी कितने, दलित कितने, आदिवासी कितने, यह सवाल हम पूछ रहे हैं. इंस्टीट्यूशंस के बारे में पूछ रहे हैं, धन के बारे में पूछ रहे हैं, एसेट्स के बारे में पूछ रहे हैं, और आबादी के बारे में पूछ रहे हैं. समाचारों में आटलू ज, वधु समाचार माटे आप जोता रहो गुजरात तक. मने आपशो रजा, नमस्कार.